વલસાડમાં આગામી 13મી જુલાઈના રોજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના પડતર કેસોનું ભારણ ઘટાડવા માટે કોર્ટમાં દાખલ થયેલા કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે આગામી 13મી જુલાઈના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં બંને પક્ષકારોના સમાધાનથી રેવન્યુ દિવાની સહિતના કેસોનો નિકાલ કરવામાં આવશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ જે સુપ્રીમ કોર્ટ દ્વારા તારીખ 13 જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે તેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તેમજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ગોકાણી સાહેબના માર્ગદર્શન હેઠળ 13/7 ના રોજ વલસાડમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં ફોજદારી કેસો, જે સમાધાન પાત્ર કેસો છે, એવા કેસો, ચેકના કેસો, જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં પડતા કેસો, તેમજ બેંકના લેણાના કેસો, ચેક મોટર એક્સિડન્ટ ક્લેમના કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર અદાલતના કેસો, આ કેસોમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવી અને લોક અદાલતમાં સુખદ કેસનો અંત આવે તે રીતના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. અને જે પક્ષકારો પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તેઓ સીધા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો અથવા તાલુકામાં ચાલતી તાલુકા સેવા સમિતિનો પણ સંપર્ક કરી શકે છે. તેમજ તેમના વકીલ મારફત પણ તેઓ લોક અદાલતમાં આવી અને તેમના કેસનો નિકાલ કરી શકે છે. લોક અદાલતનો મુખ્ય હેતુ એ છે કે તેમાં કોઈની હાર થતી નથી, કેમ કે બંને પક્ષકારોની સંમતિથી જ લોક અદાલતમાં આયોજન કરવામાં આવતું હોય છે. અને બંને પક્ષકારો જ્યારે બિલકુલ મુક્તપણે સંમતિ આપે છે ત્યારે જ લોક અદાલતમાં તેમના કેસો લેવામાં આવતા હોય છે. અને લોક અદાલતના કેસોના હુકમ સામે અપીલ થતી નથી, એટલે બંને પક્ષકારોની જીત છે, એમાં કોઈ પક્ષકારની હાર નથી. એટલે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી દરેક પક્ષકારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ લોક અદાલતનો વધુમાં વધુ લાભ લે અને તેમના કેસોનો ઝડપી નિકાલ આવે તેવા પ્રયત્નો કરવામાં અમને સાથ આપે.